તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. તો જો આજે રેડી થઈ ગયા છે અને અમારે જવાનું છે જમવા માટે થઈને જોશનાના ભાઈના ઘરે, કેમ કે અપર મહિનો આવે છે તો એ બધી ચાર પાંચ બહેનું છે તો એ બધીને બોલાવ્યા છે. તો આપણે જમવાનું દેતા હોય તો આપણે મૂકવાનું તો હોય જ નહીં, એમાં જોશનાનો ભાઈ દેતો હોય તો મૂકી જ જવાનું હોય. તો બસ જો રેડી થઈ ગયા છે, સાંજના 7:30 વાગવા આવ્યા છે, અમારા નક્ષભાઈ રેડી થઈ ગયા છે. તો હાલો અમે જાય છે જમવા માટે, પછી બ્લોગ કન્ટિન્યુ રાખજો. ત્યાં જઈને જોશના તમને બતાવશે કે અહીંના ભાઈ શું શું બનાવ્યું. બરાબર ને? કંઈ ખબર તો નથી, પણ કંઈક હશે સારું તો. બરાબર? હા, આજે બધું ઘરે આવીને જમવું પડશે. જોશના રોટલા બનાવું બધું. બરાબર નહીં? તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો અમે રેડી થઈ ગયા છે અને જોશના માટે ફોર વ્હીલ તૈયાર છે. તો હાલો તમે બેસો હવે, એટલે પછી હું આવી જાઉં. તો હાલો ફ્રેન્ડ્સ, વિડીયો કન્ટિન્યુ રાખીએ છીએ. ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને અમારા નક્ષભાઈ જોઈજો, તમે એડી કેવા મસ્ત મજાના આગળ બેઠા હોય છે. તો જો અમારા નક્ષભાઈ જોઈજો, એડી કેવા મસ્ત મજાનો હરખા થાય છે. ભાઈ મજા આવી ગઈ કાકુ હતા? હે, એને ફોર વ્હીલમાં બેહો ને એટલે મજા જ આવે. અમે લોકો નીકળી ગયા છીએ અને ગળું પહોંચી ગયા અને અહીંયાથી થોડું કંઈક લઈ જવાનું હતું. કેમ કે જોશનાના ભાઈએ એવું કહેતું હતું કે ફ્રૂટ સલાડ લેતા આવજો. કા કે બદામ શેક, કંઈક બદામ શેક કે એવું લેજાન છે ને એ ભાઈ કોઈક પાર્સલ કરીને આપવા આવે. તો અમે બસ વેઇટ કરીએ છીએ હવે અને પછી લઈને જાય, કેમ કે આપણે ખાવું હોય તો આપણે તો કંઈક લઈ જ જવાનું હોય જે હોય. સારું સારું તો સારું સારું. તો બસ હવે થોડી વારમાં હમણાં પહોંચી જાઉં, પછી શું જમવાનું છે જોશના આગળ વ્લોગમાં કન્ટિન્યુ કરીને તમને બધાને કહેશે મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અમે સાંજે 8 વાગે અમે મારા ભાઈના ઘરે પૂકી ગયા હતા. તો મારી પાસે અમે 5 બહેનો છીએ. તો મારી ઘરે બહેનો આવ્યું હતું, અમે પણ ગયા હતા અને એના બધીના છોકરા પણ હતા. તો અહીંયા બીજા જાજા બધી માણસો હતા એટલા માટે અમે વિડીયો શૂટ નથી કર્યો, કેમ કે કોઈને અમે હમણાં યુટ્યુબ ચેનલ હમણાં જ ચાલુ કરી તો કોઈને સારું લાગે કે ન લાગે એટલા માટે નથી કર્યું. અને જમવાનું પણ બહુ સારું હતું. તો અમે 10-11 વાગ્યા સુધી પછી જમીને બેઠા. પછી નક્ષભાઈ રહેતા નહોતા તો અમે પછી 10-11 વાગે ભાઈ આવતા રહ્યા. તો એટલા માટે અમે સાંજે અમને ત્યાંનું બધું બતાવ્યું નથી. તો હવે પાછી છેલ્લે અમે જાઉં ત્યારે હું તમને બતાવીશ. તો અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અમારા આવા નવા વિડીયા આવતા રહેશે. બાય બાય.